ગઢડા પ્રથમ પ્રકરણનું દસમું વચનામૃત કૃતજ્ઞની સેવક રામણું સ્વામિનારાયણ હરે સંત અઢારસોને છોત્તેરના માક્ષર સુધી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે થી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો તે શ્રીમદ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો તેની પાસે રૂપિયા હજારની સોના મોર હતી પણ ચાકરી નોકરનારો કોઈ નહીં માટે રોવા લાગ્યો પછી તેને અમે કહ્યું છે કઈ ચિંતા રાખશો માં તમારી ચાકરી અમે કરીશું પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી તેમાં એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિશે હજાર ભૂત રહેતા પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો તે ઉપર અમને અતિશય દયા આવી પછી તે ઠેકાણે અમે તે સાધુને તેલના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું તેને અમે ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ સાકર ઘી અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો તે અમો લાવીને એને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં ત્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કઈક સાજો થયો પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારે પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહ પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે તેવો સમર્થ થયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો પણ તે સાધુએ અમને એક પૈસા ભાર અન આપ્યું નહીં પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો એવી રીતે જે મનુષ્ય કર્યાકૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવું અને કોઈક મનુષ્ય કંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું હોય અને વળી તેને તે પાપેયુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી જાણવો ઇતિવચના મૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું દસમું થયું જય સ્વામિનારાયણ